કોલકાતાના ડૉક્ટર ઉપર થયેલા બળાત્કારની ઘટનાની નિંદા જેટલી હદે થાય એટલી ઓછી છે. સુપ્રીમ કોર્ટમાં કેસ પહોંચ્યો છે અને બંગાળ સરકારનો ઉધડો લેવાયો છે, પણ આ આખી ઘટનાને રાજકીય રંગ આપવા કરતાં આવી ઘટનાઓ ન બને એના માટે શું કરવું જોઈએ, કાયદાની દ્રષ્ટિએ, સામાજિક જાગૃતિની દ્રષ્ટિએ શું કરવું જોઈએ એની ચર્ચા થવી જોઈએ. કમનસીબે એવી ચર્ચા થતી નથી. આજે આ વિશે વાત કરવી છે. હું છું કૌશિક મહેતા. કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે. આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન જરૂર દબાવજો જેથી તમને નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે. કોલકાતાની હોસ્પિટલમાં જે ઘટના બની છે એ બહુ જઘન્ય ઘટના છે, જઘન્ય ક્રાઇમ છે. આવા ક્રાઇમ થાય એને કોઈ રીતે એનો બચાવ થઈ ન જ શકે. આ બહુ સીધી સાદી વાત છે. પછી એ બંગાળ હોય કે દિલ્હી હોય કે રાજસ્થાન હોય કે યુપી હોય, કોઈ પણ રાજ્યમાં ક્યાંય પણ આવી ઘટના બને તો એની સાર્વત્રિક રીતે એની નિંદા થવી જ જોઈએ, થવી જ જોઈએ, એને વખોડવી જ જોઈએ. સુપ્રીમ કોર્ટમાં આખો કેસ ગયો છે કારણ કે બંગાળ સરકારની કેટલીક ભૂલો ઉડીને આંખે વળગે એવી છે. મમતા બેનર્જી ત્યાં સતત સત્તા ઉપર છે, પણ ત્યાં એવી ઘણી બધી ઘટના બને છે. હિન્દુ મુસ્લિમની ઘટનાઓ પણ આપણે જોઈ છે. સંદેશ ખાલીનો આખો પ્રસંગ જે જોયો તો એમાં એક મુસ્લિમ નેતાને બચાવવા માટેના પ્રયત્નો પણ મમતા સરકારે કરેલા, અને પછી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં વાત પહોંચી પછી એની ધરપકડ થઈ હતી. આ હોસ્પિટલની ઘટનામાં જે રીતે બળાત્કાર ગેંગ રેપ થયો છે અને પછી 7000નું ટોળું જાય છે હોસ્પિટલ, અને જ્યાં ઘટના બની છે ત્યાંથી પુરાવાના નાશ કરવાના જે પ્રયત્નો થાય છે, હોસ્પિટલ એટલે કે કોલેજ, મેડિકલ કોલેજના જે પ્રિન્સિપાલ છે એની સંડોવણી પણ છે ત્યાં સુધી. એટલું જ નહીં, આ હોસ્પિટલમાં કેટલી ગેરરીતો ચાલે છે એવા પણ અહેવાલો છે. આ સ્થિતિમાં મમતા સરકાર ઉપર આંગળી ચિંધામણું થાય તો એ જરા પણ ખોટું નથી. મમતા બેનર્જીએ કેટલાક પગલાં લેવાના પ્રયત્નો કર્યા છે, પણ સુપ્રીમ કોર્ટે જે રીતે ઉધડો લીધો એ ઘટનાના અમુક કલાક પછી કેમ ફરિયાદ થઈ, મા બાપે ફરિયાદ કરી પછી કેમ કોલેજે કે હોસ્પિટલે ફરિયાદ કરી, આવા કેટલાય પ્રશ્નો છે. અને 7000નું ટોળું હોસ્પિટલે પહોંચે ત્યાં સુધી પોલીસ શું કરતી હતી, આવા ઘણા બધા સવાલો છે. ઘણું બધું લેકિંગ તમને જોવા મળે છે. એટલે સુપ્રીમ કોર્ટે આ કેસ હાથમાં લીધો છે, એની સતત સુનાવણી થઈ રહી છે. મમતા બેનર્જી માટે આ કિસ્સોનો બચાવ કરવો મુશ્કેલ છે. એમણે પોતે પણ રેલી કરી હતી, પણ રેલી શા માટે, તમારી સરકારના તંત્રમાં આવું બન્યું છે અને આવું આવા કિસ્સાઓ હિંસાના આની પહેલાં પણ બન્યા છે. એટલે મહત્ત્વની વાત એ છે કે તમને જે પ્રશ્ન પૂછાવો જ જોઈએ, અને તમારી જવાબદારી છે કે આવી બનાવો ન બને, અને આવા બનાવોમાં જે સામેલ હોય એની સામે કડકમાં કડક પગલાં લેવાય, એને સજા થાય, એના કેસીસ ફટાફટ ચાલે. પણ કમનસીબે આપણા દેશમાં આવું થતું નથી. પછી એ બંગાળની ઘટના હોય, હાથરસની ઘટના હોય, કઠુઆની ઘટના હોય, દિલ્હીના નિર્ભયા કેસની ઘટના હોય, કે એ ઘટના પછી આપણો બળાત્કાર સામેનો કાયદો બહુ કડક થયો. 10 વર્ષની સજાથી માંડી ફાંસીની સજા સુધી એમાં જોગવાઈ પણ થઈ છે. આમ છતાં પણ બળાત્કારની ઘટનાઓ ઘટતી નથી. આખી દુનિયાની જો વાત કરીએ તો બોટ્સવાના નંબર 1 ઉપર છે. 2024માં 1,92.93 બળાત્કારની ઘટના ત્યાં બનતી હતી. ભારત 4થા ક્રમે છે. આ સમજી લેવા જેવી વાત છે. ભારતમાં જે ક્રાઇમનો સત્તાવાર રિપોર્ટ છે 2024નો, એમાં એમ કહેવામાં આવ્યું છે કે 1,445.9 ક્રિમિનલ કેસ નોંધાય છે. આમ તો છેલ્લા થોડા વર્ષમાં ક્રાઇમમાં ઘટાડો થયેલો આંકડાઓ બતાવે છે, પણ મહિલા વિરુદ્ધના ગુનાની જો તમે વાત કરો, પહેલાં જનરલ ક્રાઇમના જે આંકડાઓ છે એ 2-1 વર્ષમાં
4.5% જેટલા ઘટ્યા છે, પણ મહિલા વિરુદ્ધના ગુનાની જો વાત કરો તો 4% વધારો થયો છે. વર્ષે લગભગ 25,000 જેટલા બળાત્કારની ઘટનાઓ બનાવો બને છે. આ નાનો આંકડો નથી સાહેબ. આમ જોવો તો દર 15-20 મિનિટે કે એક બળાત્કારની ઘટના બને છે. 2022માં તો આ આંકડો વધીને 31,000 સુધી પહોંચ્યો હતો. કારણ શું છે કે કાયદો કડક થયા પછી પણ આપણે ત્યાં બળાત્કારની કે મહિલા વિરુદ્ધના ગુનાઓમાં ઘટાડો નથી થતો, ઉલટાનો વધારો થાય છે. કારણ એ છે કે આપણું કન્વિક્સિંગ રેટ છે એ બહુ નીચે છે, એટલે સજા થવાનું પ્રમાણ બહુ ઓછું છે. 27 રેપના કેસ હોય તો એમાં 27% જ સજા થઈ હોય, 27% જ કન્વિક્શનનો રેટ છે, આ બહુ નીચો છે. 2018-22 સુધી આ સતત લગભગ આ જ રેટ NCRB ના આંકડા છે. એટલે પુઅર પોલીસિંગ, પોલીસની મહત્ત્વની ભૂમિકા આ બનાવમાં હોય છે. જ્યારે બળાત્કારની ફરિયાદ થાય ત્યારે ફરિયાદ લેવામાં મોડું થાય છે, અથવા તો એમાં કોઈ સેલિબ્રિટીના સંતાનો હોય, રાજકીય કનેક્શન ધરાવતા લોકો હોય કે બાહુબલીના જૂથના લોકો હોય તો ગુનો નોંધવામાં દેરી થાય છે, વિલંબ કરવામાં આવે છે, પુરાવાઓ પૂરતા ન મળે ન રહે એ માટેના પ્રયત્નો થાય છે, અને આખરમાં જ્યારે કોર્ટમાં કેસ ચાલે છે એ કેસ ચાલતો જ રહે છે અને આખરે આરોપી એટલે છૂટી જાય છે કે પુરાવા પૂરતા નથી હોતા. તમે જુઓ કે કિડનેપિંગ હોય, હત્યા હોય, તોફાન હોય, આવા બધા કેસમાં આ જ સમસ્યા છે. કન્વિક્શન રેટ આપણો બહુ ઓછો છે. પછી એ CBI ની વાત હોય, ED ની વાત હોય, ત્યાં પણ આ જ વસ્તુ લાગુ પડે છે. તમે વિદેશોની જો વાત કરો તો બ્રિટનમાં રેપના બનાવમાં કન્વિક્શન રેટ 60% છે, એ વધીને 63% પણ થયો છે, જ્યારે આપણે ત્યાં 30%થી પણ નીચો છે, એટલે અડધાથી પણ ઓછું. કેનેડામાં આ પ્રમાણ 42% જેવું છે. એટલે સૌથી મહત્ત્વની વાત એ છે કે આવી ઘટનાઓ જ્યારે બને ત્યારે આપણે રાજ્યમાં કોનું શાસન છે, કયો પક્ષ સત્તા ઉપર છે, અને પછી એના ઉપર રાજકારણ રમાય છે. ફલાણા રાજ્યમાં થાય તો ભાજપવાળા ચૂપ રહે, અને ફલાણા રાજ્યમાં થાય તો ભાજપ કોંગ્રેસવાળા ચૂપ રહે અથવા તો વિપક્ષ ચૂપ રહે. આ સ્થિતિ બહુ જ શરમજનક છે, કમનસીબ છે. આવા કિસ્સાઓને રાજકારણની દૃષ્ટિએથી જોવાનું જે માનસિકતા રાજકીય પક્ષોમાં છે એ બહુ ગંભીર છે, બહુ ખતરનાક છે, અને એના જ કારણે આવા કેસો રફે દફે થઈ જાય છે, બહુ બધો દેકારો થાય છે, પછી થોડાક સમય પછી લોકો પણ ભૂલી જાય છે. નિર્ભયા કેસને તમે યાદ કરો, લોકો સડકો ઉપર મીણબત્તી લઈ અને નીકળી પડ્યા હતા. આજે શું સ્થિતિ છે? ગુનાઓ વધતા જાય છે. બાળકીઓ, બદલાપુર મહારાષ્ટ્રમાં 2 બાળકી ઉપર દુષ્કર્મ છેડછાડની ઘટના બની, લોકો રોડ ઉપર આવી ગયા, રેલવે સ્ટેશન પર ચક્કા જામ કર્યા. આ સ્થિતિ છે આપણી. અને આમ છતાં પણ આપણે દરેક વસ્તુમાં રાજકીય પક્ષો રાજકારણ શોધીને ચાલે છે, અને એના કારણે કેસની ગંભીરતા ઘટે છે. જલ્દીથી આવા કેસ ચાલવા જોઈએ, પણ હમણાં જ એક કેસમાં કેટલા વર્ષો પછી 36 વર્ષે લગભગ ચુકાદો આવ્યો. 100 જેટલી દીકરીઓ આમાં ફસાઈ હતી, કેટલાકે તો આપઘાત પણ કર્યા. એમના વલ્ગર ફોટાના કારણે આ સમસ્યા ઊભી થઈ હતી, હવે છેક એમાં સજા પડી છે. એટલે કોર્ટની, પોલીસથી માંડી કોર્ટની જવાબદારી છે, સરકારની જવાબદારી છે, અને આવા કેસને આપણે હળવાશથી લઈ અને થોડો સમય દેકારો કરીને ભૂલી જઈએ છીએ એ માનસિકતા પણ આપણે બદલવી પડશે. દીકરીઓને વધારે સશક્ત બનાવવી પડશે, દીકરીઓની પડખે રહેવું પડશે મા બાપે. હાઈકોર્ટની એવી ટિપ્પણી થાય કે દીકરીઓએ એમની સેક્સની વૃત્તિ સંયમિત રાખવી જોઈએ, આવી હાઈકોર્ટની ટિપ્પણી થાય. સુપ્રીમ કોર્ટે ટિપ્પણીની બાદબાકી કરી છે હવે. પણ આ સ્થિતિ આપણા દેશમાં છે, આ બહુ ગૌરવ લેવા જેવી જરાય ઘટના નથી. આટલું ક્રાઇમ થાય, દીકરીઓ ઉપર બળાત્કાર થાય,
દીકરીઓને એમ સલાહ દેવામાં આવે કે રાત્રે નહીં નીકળવું, અમુક પ્રકારના જ વસ્ત્રો પહેરવા. દીકરીઓ પર આપણે બધા બંધન નાખીએ છીએ, પણ દીકરાઓને આપણે સમજ આપતા નથી. અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની જે ફિલ્મ બહુ સારી ચાલી હતી એમાં બહુ સરસ વાત અમિતાભ બચ્ચને કોર્ટમાં કરેલી કે નો, એકવાર યુવતી છોકરી ના પાડે તો નોનો મતલબ ના જ હોય છે. નો એ બે અક્ષરનો શબ્દ નથી, એ આખું વાક્ય છે. આ રીતે આપણે મહિલાઓની પ્રત્યે દ્રષ્ટિ રાખવી પડશે. પુરુષ માનસિકતાઓને હવે છેદ ઉડાડવાની આ ઘડી આવી ગઈ છે. હવે બહુ થયું, ઇનફ ઇઝ ઇનફ. અને એ રીતે આપણે આવા કેસો ઘટે એની માટે આપણે શું કરી શકીએ? કાયદાનો ડર કેમ બેસે આરોપીઓમાં? પછી એ બળાત્કારનો આરોપી હોય કે ભ્રષ્ટાચારનો આરોપી હોય કે ખૂન ખરાબામાં સંડોવાયેલો ગુનેગાર હોય, દરેકને એવું રિયલાઇઝ થવું જોઈએ કે કાયદો છે અને કાયદાના કારણે એને સજા પડશે. પણ આપણે ત્યાં કાયદાઓ તો કડક છે, એની અમલવારીના પ્રશ્નો છે, એટલે આ બધી સમસ્યાઓ ઊભી થાય છે. આ ખામીઓ દૂર કરવાની જરૂર છે અને કાયદો કાયદાની રીતે કામ કરે એવું કહીએ છીએ, એવું સરકારો કહે છે, પણ એવું થતું નથી. આ બધી ખામીઓ દૂર થાય તો આ પરિદૃશ્ય બદલી શકે એમ છે, બદલાવું જોઈએ. આભાર, ફરી મળીશું.